ગરમ. હા, તો પણ આપણે ચાલે છે ને, મંદિરની વાત હોય. કેવી રીતે ફેરવાય એની સીધી વ્યાખ્યા આપીશ. મનાધિકરણ શોર્ટમાં કેવી રીતે ફેરવાય, થવાતા નાશ અજ્ઞાન, અજ્ઞાન નાશ થઈ જાય એના એ લક્ષણો હોય. આપણામાંથી અજ્ઞાન ગયું એના લક્ષણો હોય ને. મનાધિકરણોમાં શો ફેરફાર થતો વિશે શું કીધું? ગાય તો સમજે, થવાતા નાશ અજ્ઞાન એના એ લક્ષણો ખરે. સાચી સમજણ પ્રગટી તો મનાધિકરણ ધીરે ધીરે ફરે. નીચ બીજી લીટી, મનાધિકરણોમાં શો ફેરફાર થતો દિશે. જ્ઞાન આવે છે અને અજ્ઞાન જાય છે, એનું રિઝલ્ટ ક્યાં દેખાય છે? મનાધિકરણમાં સેજ ફેરફારો થાય છે. જે વિકાસ એનાથી માપ કાઢવું, એટલે મોટા કીએ. હવે ફળની આશક્તિ, ફળની ઈચ્છાઓ, એની વાત છે આમાં. સર એની ટિપ્પણી છે, પણ એનું મુખ્ય છે પેજ નંબર 111માં. અને આસક્તિ લીધે જ આસક્તિ લીધી છે ખેંચી સર્વ કર્મો થકી બધી. કર્મો કર્યા કરે પણ આસક્તિ એને નથી. અહમ ભાવનું થાય તો ત્યાં રૂપાંતર ચિત્તથી. અહમભાવ ઉર્ધ્વ તરફ પ્રમાણે થવા, આસક્તિને લીધે વજન આવે ને તો નીચે નથી જાય. આસક્તિ ઘટી એટલે ભંડે ઉડવા, બિકોઝ ઓફ આકાશ તત્વ તરફ, સત્વ તરફ જાય, ઓલું તમોગુણ તરફ જાય, રજોગુણ તરફ જાય, એટલે પાર્થક્ય ભાવ વધે એનો, પૃથ્વીનો ભાગ વજન સમજાયું ને સાહેબ. એની ટિપ્પણી છે બે, કે પહેલાં તો એ સમજવું પડશે. 58મી કડી 5મા અધ્યાય, આ તો આવી ગયું એ કહી દઉં. આસક્તિ લીધી છે ખેંચી સર્વ કર્મો થકી બધી, અહમ ભાવનું થાય તો ત્યાં રૂપાંતર ચિત્તથી. અહમને રહેવાની જગ્યા ચિત્ત જ છે, કબજો લઈ લે, જે સભાન છે એમાં એ જ કરાવે. ફળ ત્યાગ કર્યો જેણે વર્તે સો જળવત બની. બધું કરે ખરો પણ કેવું? જળની જેમ. હવે પાણી પીધું, હું અંદર કઈ આવવા દે નહી. નિમિત્ત માત્ર તો થાય, સ્પર્શે તો પાપ પુણ્ય છે. કાર્ય કરે એમાં નિમિત્ત માત્ર જોઈએ, બધું કરે, બધા કરે એમ જ કરે, પણ સંસ્કાર પડવા ના દે, પાપ પુણ્ય કઈ અડે નહીં. એની ટિપ્પણી નીચે છે બે, એટલે બે ની ટિપ્પણી એક એક કરીએ સાહેબ. પહેલી કરીએ, આસક્તિ ખેંચી લીધી છે સર્વકર્મોમાંથી, અહંભાવનું નિર્વિસન થઈ ગયું, ઉર્ધ્વ તરફનું થઈ જાય. તો હવે કેવી રીતે થાય એનું એક મહત્વની ટિપ્પણી, એટલે એની પ્રોસેસ. અંગ્રેજીમાં ટિપ્પણીનો અર્થ એ થાય કે કેમ થાય, આ તો આપણે કહી દીધું મોટા એ, પણ હવે કરવું હોય આપણે તો કેમ થાય? તો પ્રભુ પ્રીત્યર્થનો ભાવ આચરાયા વિના પૂરો, ફળેચ્છા કેરી આસક્તિ કેમે ખસે ન છો મથીને મરી જાઓ. બોલો એવું કેવું લખી દે? પ્રભુ પ્રીત્યર્થનો ભાવ કર્મમાં આચરણમાં ના આવ્યો, હું કામ કરું છું ભગવાન રાજી થાય એના માટે, એટલી જ લીટી.
આ કાંઈ કાંઈ કરી હું આ બધું મારા ભાગમાં આવે છે, પણ રાજી થાય એના માટે જ કરવાનું. મને ફોન આવે બહુ સારું બોલો છો ને એમ જરૂર નહીં, તો રોજ મારા વિડીયા ખોલી દેવું કેટલી એમાં મળ્યું એ લાઈક એવું મને ખબર જ નથી. કહેવાનો મતલબ એવી રીતે આ અનાસક્ત ભાવે કામ કરીએ ને તો એ પ્રભુ પ્રીત્યર્થ થઈ જાય. તો પ્રભુ પ્રીત્યર્થનો ભાવ આચરાયા વિના પૂરો આસક્તિ ક્યારે જાય નહીં. ફળાશક્તિ રિયે રિયે ને રિયે હા ફળેચ્છા કેરી આસક્તિ કેમે ખસે ન છો મઠી મરો. આટલું ગુજરાતી મોટા કરે તો કરી લેવા જેવું નહીં સાહેબ. આટલું હાવ હેલું જ છે, કામ તો કરવાનું જ છે. ભગવાન માટે કરું છું, ભગવાન માટે કરું છું. એ લીટી નાખ દીધું દર વખતે આપણે પગે લાગીએ ફોટા પાયા જે નું કરવા તમે કરો એ હાચું એ જ અર્થ થયો ને. પણ આટલી થવું જોઈએ સાહેબ, બસ સભાનતાથી હેતુ નહીં. તારી સભાનતા રાખવાની એટલે થઈ. કોની સભાનતા? મારી હેતુ નહીં. હવે બીજી લીટી છે આમાં સાહેબ સંશય નથી ને કંઈ, હજી એકવાર બોલી જાઓ. આસક્તિ લીધી છે ખેંચી સર્વકર્મો થકી બધી, અહમભાવનું થાય તો ત્યાં રૂપાંતર ચિત્તથી. એટલે ચિત્ત શુદ્ધિ થવા માટે એટલે અર્ધોનો પ્રાણ થઈ ગયો. એની ટિપ્પણી છે બે છે, પ્રભુ પ્રીત્યર્થનો ભાવ આચરાયા વિના પૂરેપૂરો, ફળેચ્છા કેરી આસક્તિ કેમે ખસે ના છો મથી મરો. પ્રભુની ભક્તિ હજી એક કડી બાકી છે. પ્રભુની ભક્તિ હવે એક પ્રોસેસ આવી, આમાં કહી દીધું કે આમ કરો તો મને મથી મરો તોય ના થાય, તો થાય કેમ યા મોટા ઉભા છે. કે એક પ્રભુની ભક્તિ એકાગ્ર કેન્દ્રિત કર્ણેન્દ્રિય, પ્રભુની ભક્તિ એકાગ્રતાપૂર્વક કેન્દ્રિત ક્યાં? કર્ણો મનાદિ અને ઇન્દ્રિયો. ઇન્દ્રિયોથી એવા કામ થાય ભગવાન તરફના ફૂલ ચડાવ્યા એવા. કર્મ એ બધા પુષ્પો છે, ફૂલ નથી ચડાવતો મોટા કે, પણ આ કર્મ એ મારા પુષ્પ છે ભગવાનને ચડાવવાના, એ પ્રભુ પ્રીત્યર્થ કર્મ થઈ જાય. તો પ્રભુની ભક્તિ એકાગ્ર કેન્દ્રિત કર્ણેન્દ્રિય જેની છે થઈ. કર્ણો ચાર અંતઃકરણો, મનાદિકરણ બધું આવી જાય એમાં, બીજા કર્ણો આવી જાય, સાધનો ઇન્દ્રિયો બધું એમાં જે ભળી ગયું બધું ક્રિયાઓ એવી જ થવા માંડે જેની છે થઈ સંપૂર્ણ. કર્ણેન્દ્રિય જેની છે થઈ સંપૂર્ણ પ્રભુની ભક્તિ એકાગ્રતાપૂર્વક જેમાં ચોટી અને મનાદિમાન બધે, તેને આસક્તિ કાંઈ ના છે, એને સ્વાભાવિક ચાલે બધું. એમાં મારા પ્રસંગોમાં અનુભવ થાય મને અત્યારે ઘરે છે તો બધા. પહેલાં એવું થતું આપણે ખ્યાલ આવી જાય, હવે આપણને બહુ સારું, આપણને સારું છે એની ખબર પડવી જોઈએ. પહેલાં નહોતું સારું, કાંઈ મગર ના તે બધું, હવે એવું નથી થતું. એ મનાદિકરણ આપણા રિપેર થઈ ગયા, સ્વીકારી લીધું. એ બધા એમને એમ છે આપણા જે સારું એવું નહીં, અહીં સારું થતું એટલે સારું દેખ રહ્યા. કાચ પીળો હોય તો પીળું, આપણે વ્હાઈટ જ રાખવું. હ તો હવે એમ કહે છે કે બહુ સારું છે, કોઈ ડિસ્ટર્બ નથી કરતું, હે શાંતિ છે. કરી લેવા જેવું સાહેબ બધું છે, જલ્દી જોવાની છે, ચાલી પછીની જોવાની છે, આપણે ચાલી પહેલાંની છે ને, આપણે તો 20 પહેલાંની. તારે તો ઓહો, તારે તો દોડાદોડી ઉષા પીટી પીટી ઉષા. એટલે કીધું સાહેબ, પ્રભુ પ્રીત્યર્થનો ભાવ આચરાયા વિના પૂરો, ફળેચ્છા કેરિયા શક્તિ કેમે ખસે ન છો મથો. ક્યારે આ શક્તિ કેવી રીતે દૂર થાય? તો કે પ્રભુની ભક્તિ એકાગ્ર ચિત્તે કેન્દ્રિત કર્ણેન્દ્રિયે જેની છે થઈ સંપૂર્ણ, તેની આસક્તિ કઈ ન છે. આ પાયાનું છે સાહેબ, એટલે એમ ટિપ્પણી ગમે આપણે. કેટલું બધું અંદરથી ઝીણી ઝીણી વાતો આપણે ભલે થાય ન થાય, ખબર પડી તો કોક દીક તો થાય. આપણે કોઈની ઘરે જમવા ગયા હોય,
કંઈક નવી આઈટમ બની તો યાદ રહી જાય ને, કોઈક દીક આપણે ઘરે બનાવીએ, ઓલું બનાવી ને પહેલું બનાવ, પેલા બેને ફોન કરીને છેવટે જાણી લઈ, ત્યારે એમ કામ આવે સાહેબ. કરવાઠાને આપણે લાગેલા હોય ને ત્યારે એ બાજુની ધૂન ચડેલી હોય ત્યારે કામ આવ્યા. હા, હવે ફળ ત્યાગ કર્યો જેણે વર્તેશો જળવત બનીને નિમિત્ત માત્ર તે થાય સ્પર્શે તો પાપ પુણ્ય કેવી રીતે. નિમિત્ત માત્ર થઈને કામ કરો તો પાપ પુણ્ય અડે નહીં. એની ટિપ્પણી બે છે. જ્ઞાની માયે થતું કર્મ કુકર્મ પ્રેરનાર તે, જ્ઞાની અનિચ્છ સંપૂર્ણ ધક્કો તો ક્યાંથી કર્મને, નિમિત્ત જ્ઞાનીને તેથી વર્તયા નિમિત્ત થી કરે ગતિ નિમિત્ત માની જે આત્માની ગતિ જાણજે. આપણને એવું થાય સાહેબ કે ફળ ત્યાગ કર્યો જેણે વર્તે શો જળવત, જળવતનો અર્થ બતાવે છે કેવી રીતે વર્તે. મયુરને સમજાઈ ગયું હું કેસ બોલ. નિમિત્ત પૂરતો એને બધી કર્મ હોય ને વર્તવાનું હોય નિમિત્ત માટે. એ ધક્કો નિમિત્તના કર્મોનો ધક્કો એને લાયકા કરે એટલે તો નિમિત્તમાં છે એ વસ્તુ અહીં પાછળ આવશે. ફળ ત્યાગ કર્યો જેણે વર્તેશો જળવત બની નિમિત્ત માત્ર તે થાય સ્પર્શે તો પાપ પુણ્ય છે. જે કાંઈ કાર્ય હોય એમાં નિમિત્ત બનીને કામ લે. આસક્તિ ના રહીએ નિમિત્ત બાવી જાય તો સંસ્કારમાં આસક્તિ આવવાની. અનુભવીને નિમિત્ત હોય, આપણને સંસ્કાર હોય ચિત્તમાં. અનુભવીને જન્મ લેવા પડે નિમિત્ત માટે, આપણે સંસ્કાર પ્રમાણે લેવા પડે. આપણું હાલે નહીં એમાં, એની ધારે એમ કરે. હા, અનુભવી એટલે એવું કીધું જ્ઞાની માએ થતું કર્મ કો કર્મ પ્રેરણાર્થે. ફળ ત્યાગ કર્યો જેણે વર્તેશો જળવત. જ્ઞાની જે કર્મ કરે છે તો એને ધક્કો કોણ મારે છે? કામ કરવાની રુચિ ક્યાંથી આવે? એની વૃત્તિ ક્યાંથી જાગી? એ તો અનુભવી છે, એનું ચિત્ત શાંત થઈ ગયું, બનાધિકરણ બધા સ્થિર છે. તો કર્મ આવ્યું તો રજોગુણ આવે, ક્રિયાની શક્તિ આવે, કંઈક આશક્તિ જે ઝીણું ઝીણું ગણો તે બધું ક્યાંથી આવે? તો કે જ્ઞાની અનિચ્છપૂર્ણ છે. જ્ઞાની કેવો છે? બિલકુલ ઈચ્છા વગરનો. ધક્કો તો ક્યાંથી કર્મને? કર્મને કર્મ કરવાની વૃત્તિ કેમ આમ થઈ અને એ કેમ થાય છે? તો કે નિમિત્ત જ્ઞાનીને તેથી વર્ત્યા નિમિત્તથી કરે. નિમિત્તો જે છે ઘણા આગલા જન્મમાં એની સાથે ગમે ત્યારે આડાવડા અથડાયેલા છે, અટવાયેલા છે, ભેગા ને ભેગા છે. એના દ્વારા જે કર્મો થતા થતા અટકેલું છે ત્યાંથી નિમિત્તો ભેગા થાય, પછી બધા નિમિત્તને સાથે લઈને ચાલે. જ્ઞાનીને તેથી ધક્કો નિમિત્તોનો હોય છે. આપણા કર્મના સંસ્કારનો ધક્કો મોટાને લાગે, જોઈ લઈએ આમ છે ચાલો અહીંયાથી પાછા વાળે. એને ભેગા નિમિત્ત હોય એટલે વાળે જ ના હોય ને કાંઈ અડેની બાજુમાં હોય તો એ ના કરે. નિમિત્તમાં ના થાય તો કાંઈ ના થાય, બાજુમાં જ હોય મરી જતો હોય તો કાંઈ ના થાય. નિમિત્તમાં એવું હોય ને તો ફૂંક મારી રમું કરી. હા, કોને કોને ફૂંક મારી હતી? ચાલો હજી એકવાર આપણે કહી દઈ, પાકું યાદ રાખી લ્યો. કેટલા વર્ષથી કાન દુખતો, રસી નીકળ્યા કરે, થાકી ગયા હતા, દવાઈ કરીને થાક્યા. અમેરિકા જઈને કરે નહીં થાય. એક દિવસ જે કૃષ્ણમૂર્તિ પાસે સત્સંગ કરતી હતી કે હું મેં વાંચેલું એનું બાયોગ્રાફી, તો મેં કીધું કે મારે આ એવી તકલીફ છે ને એના કારણે મૂંઝવણ થાય, ગંધાય ને બહુ. શું છે? અંગ્રેજી અંગ્રેજી બસ મટી જાય ગયું એમ. નિમિત્તમાં હોય તો થાય, બાકી ફૂંક મારે સાફ કરે તો એ ના થાય. હે, નિમિત્ત જ્ઞાનીની તેથી વર્ત્યા, જ્ઞાનીને તેથી વર્ત્યા નિમિત્તથી કરે. જો નિમિત્તમાં મોટાના છે જીણા કાકા નંદુભાઈ, આપણે અનુભવ કરીએ આ પત્રોથી કેવું નિમિત્ત નંદુભાઈ તો એનું પૂર્વ જન્મને એમને ખબર પડે ભેગા ને ભેગા હોય. તારા વગર મારે બિલકુલ મારાથી કશું થાય નહીં એનો અર્થ હું થાય એટલો આધાર મજબૂત છે. અને એને પકડી લીધા ને એના દ્વારા કુંભકોણમ ગયા, ત્યાં ધંધો કરાવ્યો ને કંઈક કરાવી પાછા પકડી લે કે બે જાઓ કામ કરી દીધું. હા સાહેબ,
નિમિત્ત જ્ઞાનીને તેથી વર્ત્યા નિમિત્તથી કરે. જ્ઞાનીને ધક્કો શેનો લાગે જ? નિમિત્તોનો, નિમિત્તના સંસ્કારોનો. પૂર્વના સંસ્કાર જે પડેતા કે જ્ઞાનીમાં તે બધા નિમિત્ત રૂપે બહાર હવે આવી રહ્યા છે. સમજે? પછી એમ કે તમે આગલા જન્મમાં મોટા આવ્યા ખરા એમ કહી શકે. ગતિ નિમિત્તમાંની જે આત્માની ગતિ જાણે છે, પછી નિમિત્તની જે ગતિ થાય છે એ આત્મા તરફ જ જાય, બીજી તરફ એને નિમિત્તના ક્યાં બાજુ લઈ જાય? મોટા નિમિત્તનું મુખ્ય કામ, સોરી, અનુભવીનું મુખ્ય કર્તવ્ય મળેલા જીવોને નિમિત્તમાં આવેલા હોય ભગવાનના માર્ગે ચઢાવવા, બીજું કોઈ કામ નહીં. એ વાત છે સાહેબ. હવે આપણે જે કરવાનું તે રહી ન જાય, જોઈ લઈએ. 147 પાનું આવી ટીપની વાળી ગીતા છે, સમજાય છે? હા, રસવાળી હોય તો બરાબર સમજી જાય થોડું. કાલે આપણે આ વાંચવું દો સાહેબ. અભ્યાસ અને વૈરાગ્ય બે. વૈરાગ્ય પેલા અભ્યાસ કરી રહ્યો સાહેબ, તો વૈરાગ્ય સમજાય ને? આમાં પેલો વૈરાગ્ય છે, પણ આપણે અભ્યાસ કરો. એની ટિપ્પણી છે 48મી, સોરી, કડી 48મી છે અને 126મું પાનું છે. જીવન ગીતા છે, અધ્યાય 6 છે. હરિવાલો છેલ્લે કરી લેવો, યાદ આવ્યું છે. કામનાઓ બધી જે તે સાક્ષી રહ્યા કરે, અધ્યાય 6 ગીતાનો અને એનો શ્લોક છે 48મો. અધ્યાયનું નામ શું છે? 6 અધ્યાયનું નામ આડાવડા પાના જો 10મો જે અહીં 6 છે, ગરબડ પાના થયા. આત્મયોગ એટલે બધું જ્ઞાનને, વૈરાગ્યને, ભાવનાને આ બધું આવે અભ્યાસને. હવે અભ્યાસ કરીએ આપણે. તો 3 લીટી ભેગી લેવી પડે તો સમજાય એવું છે. અભ્યાસ ધ્યાન દેવું છોકરાઓ. હમણાં છોકરાને હિસાબમાં જરા બધા આપણે આ બાયણું બંધ થાય એટલે તીસરી દુનિયા ખુલ્લે રોડ પર આપણે આવી છે જાય બહાર. દૂસરી કેમ છે ભીખા? ચાલ. તીસરી હરિયમ બકુલી. 3 દુનિયામાં હમવાનું હોય આખો. એ દુનિયામાં રહેતા રહેતા આપણે તીસરીમાં રહેવું તો અનાશક્તિ યોગ ચડવાય. એના પ્રત્યે કાંઈ નેગેટિવ ના થાય તો એ તીસરી દુનિયા જ છે. એને જે થવું થાય આપણા પ્રત્યે આપણે ના થવા દેવું, ના થવા દેવું. થવા માટે ભક્તિ બહુ કરવી પડે. તો કે અભ્યાસ સાહેબ, મનોનિગ્રહનો ઉપાય. મનોનિગ્રહ એટલે અંદાજ જ આપણે સાંભળવો. મનને જે કઈ ઈચ્છા હોય સાહેબ માણસ ખોલે લઈ લીધું નથી દેવું. કૃષ્ણે ઉત્તર આપ્યો છે, કહે કે તું સાચું કહે, તું સાચું તે છતાં કરી લે દ્રઢ સંકલ્પ. તે વિશે એક વાર તું જરા જે કંઈ કરવાનું છે એના માટે દ્રઢ સંકલ્પવાળો બની જા, ધારણા શક્તિવાળો બની જા, તું સોલિડ બની જા. પછી કે મન છોડે સદા, મન છોડે સદા હોય વાયુની જેમ ચંચળ, શ્રદ્ધાથી એકમાં એને પરોવ્યાથી થતું સ્થિર. આપણે શ્રદ્ધા આલે ને તો ખ્યાલ આવે છે. શ્રદ્ધાનું કામ અત્યારે ચાલે છે આપણામાં, તો એનું રક્ષણ પ્રમાણ આ એ છે. એક ચોપડીમાંથી બીજી ચોપડી તરફ મોટામાંથી જલ્દી જવાય. જોઈન્ટ જ હોય સાહેબ બધું. મન છોડને સદા હોય વાયુની જેમ ચંચળ, શ્રદ્ધાથી એકમાં એને પરોવ્યાથી થતું સ્થિર. સ્થિર પછી તેને વૈરાગ્ય અભ્યાસે મથી મથી જ રાખતા. સ્થિર થાય પછી વૈરાગ્યના અભ્યાસમાં ધક્કો લાગે મોકલાય, તાવથી ના થાય. સમજાય છે ને?
સવાલ આવે છે ને, ક્યાં છો? ભેગી છો? હા. 100% છો? હા. 99 કે 100? 99. સારી વાત છે, એનું મને ખ્યાલ આવે. એમ ક્યાંક આગળ પાછળ થઈ ગઈ, કંઈ ગભરાવું નહીં, એટલું તો થાય, એટલું તો થાય ને ભાઈ. હા, ગભરાવું નહીં. સારું. તેને વૈરાગ્ય અભ્યાસ એ મથી મથી જ રાખતા, વૈરાગ્યને અભ્યાસમાં એને પ્રેક્ટિકલ કરાવો, એને પ્રયોગ કરાવો. હા, ધીરે ધીરે થવાનું નિશ્ચય જાણ, સ્થિર તે આત્મસ્થિતિમાં. આજ નહીં તો કાલ પણ આત્માની સ્થિતિમાં એ સ્થિર થવાનું. અભ્યાસ ને વૈરાગ્ય ને કોણ તે ય એ કડી છે. અર્જુને પૂછ્યું કે વાયુ જેવું છે તો કેમ ના થાય? એને પૂછ્યું ને કે ભાઈ સાંભળ અર્જુન, થાય કે હું વાત કરું કેમ થાય? તો આ એની ટેવ પાડ, સાયકલ ચલાવી, અઠવાડિયું ના ફાવે શિફ્ટ, અઠવાડિયા પછી સાહેબ સાયકલ લઈને આવે, બાપા આવે સાયકલ લઈને, તો આપણાથી નહીં જવાય, આપણને અભ્યાસ નથી, ટેવ નથી, પડીએ જવાય, હા લઈને થાકી જાય, ટેવ નથી. ટેવ હોય પછી તો કાંઈ વાંધો નહીં, ટેવ પાડવાની આ બાજુની તીસરી દુનિયાની તો મેળ પડી જાય. તો કીધું છે કે વૈરાગ્ય અભ્યાસે મનને મથી મથી જ રાખતા થવાનું, મનને અભ્યાસને વૈરાગ્યમાં જોડવું, નિશ્ચયે જાણ સ્થિર તે આત્મસ્થિતિમાં થવાનું છે. મારી ઘરે બધા મહેમાન નીચે છે, હું અહીં બેઠો છું. આ વસ્તુ ના આવી નહીં હોય, કલ્પના કરી લેવાની તમારે ચારે, જો હું થાય મન ત્યાં ગયા જ કરે. અમારે અત્યારે યાદ આવ્યું મને વાતમાં કે ચિત્તમાં, હમણાં ભાઈ એવો જ જવાના છે, કઈ વાત નહીં. ક્યારે એમ થાય? આપણે દરેક વ્યક્તિ છ હોય તો એની માનસિક અવસ્થાની પૂરી જાણકારી થઈ જાય, પછી કેમ વર્તા એની ખબર પડી જાય, પછી કામ પૂરું થઈ જાય, આપણા કામમાં લાગી જાય. શોર્ટલી એ આશક્તિ મોહને ઘટે ત્યારે થાય, મુખ્ય તો એ છે. આશક્તિ ને રાગ ને હોય ને, લાગણીઓ મમતા ખોટું લાગશે ને, થોડી વાર બેહીએ, અરે ભાઈ એમ આ ગોળી કોણી અડાડી બે વધી અડી જવાય. વાહ ભાઈ, તા આત્મસ્થિતિમાં હવે એનો અભ્યાસની ટિપ્પણી આટલી જ છે. બરાબર ને? એટલે ભગવાને અર્જુનને એવું કીધું, ભગવાને અર્જુનને એવું કીધું, મન છોને સદા હોય વાયુની જેમ ચંચળ. મન ભલે સદા હોય ચંચળ, શ્રદ્ધાથી એકમાં એને પરોવ્યાથી થતું સ્થિર. શ્રદ્ધાથી પરોવો તો જ આનંદ આવે, બાકી આનંદ વસ્તુ નો ના આવે. શ્રદ્ધા એટલે મહત્વની મોટાઈ લખી નાખી કે આપણામાં શ્રદ્ધા આવી એટલે હું શું શું થાય છે અત્યારે ચાલે છે. એક વારમાં બધું સમજાય ના જાય, કેટલી વાર વાંચવી પડે ત્યારે સમજાય એવી શ્રદ્ધા છે. તેને કોને તેને મનને વૈરાગ્ય અભ્યાસે મથી મથી જ રાખતા સીધું એમાં થવાનું નિશ્ચય જાણ સ્થિર આત્મસ્થિતિમાં. બીજામાં તો રાખે સ્થિર પ્રકૃતિની માનસિક સ્થિતિમાંથી, પણ અભ્યાસને વૈરાગ્ય વૃદ્ધો ન કરે તો એ આત્માની સ્થિતિ તરફ સ્થિર થતું જાય. હ સ્થિર થાય.
આત્મા સ્થિતિમાં સ્થિર થાય એટલે ધ્યેય થઈ ગયો આત્મા. આજની તો કાલ પણ સાક્ષાત્કાર થાય ખરો. તારા સવાલના જવાબ છે. હવે એની ટિપ્પણી છે એ અહીંથી તો માર્યો છે ભાઈ અભ્યાસ, કે અભ્યાસ કોને કહેવાય, કે અભ્યાસ અને વૈરાગ્યથી મન સ્થિર થાય છે. અર્જુન, તો પહેલાં આપણે અભ્યાસ સમજીએ પછી વૈરાગ્ય વિશે સમજીએ, કે જેને છે પામવું, કઈ વસ્તુ મેળવવી છે આપણે, કંઈક વસ્તુ જેને છે પામવું તેની પ્રાપ્તિ અર્થે મંડવું સહી, જે કંઈ કરવું છે એના માટે યોગ્ય રીતે મથી મથીને જરા જોર લગાડીને એ બાજુ મથવું ઊંડાણથી, હં, અને લગાતાર રહેવાનું મંડેલા એક તાનમાં, એ જ વસ્તુ પાછળ, એ જ સ્થિતિ પાછળ, એને સક્રિય કરવા માટે એની પાછળ પરિબળો લગાડો, હેતુની સભાનતાથી ધ્યેય સુધી પહોંચવાનું. હં, એ જે ક્રિયા થાય છે મનથી એને અભ્યાસ કહેવાય. એને ટેવ પાડી એટલે અભ્યાસ, બરાબર, કે જેને છે પામવું, અભ્યાસનું સમજે મોટા સમજાવે છે, એની પ્રાપ્તિ માટે યોગ્ય રીતે વ્યવસ્થિત પ્રમાણિકપણે લાગી જાવું, મંડ્યા કરવું, લગાતાર જેવું તેવું નહીં, મંડેલા એક તાનમાં, એ જ મસ્તી રાત દિવસ ઉતા જાગતા એ જ યાદ આવ્યા કરે, એમાં તમારું પરિણામ આવે. વેર વિખેર મન હોય તો ના આવે, એકાગ્રતા સૌથી પહેલાં જોઈએ. એ તો એટલી મહેનત કરવાનું કહી જ દીધું અહીંયા, કે એટલું બે વસ્તુ તમે કરી દો, થોડું સ્થિર થાઓ ને એકાગ્ર થાઓ, પછી તમારામાં અભ્યાસ ને વૈરાગ્યની ક્રિયા શરૂ થાય. હં, કોઈ પણ વસ્તુમાં હોય, સમજાઈ ગયું. હવે આગળ એક લીટી છે બે, એક તાનમાં લગાતાર જે કંઈ ધ્યેય છે એમાં લાગેલા છો એ પ્રાપ્તિ અર્થે મંડ્યા કરવું, એનું નામ અભ્યાસ છે. ને ઓર આગળ જતાં કહે છે, અભ્યાસ હજી આગળ જતાં કહે છે, એકના એક તે કર્મે એકાગ્રતા દ્રઢાવી દ્રઢાવીને એકદમ મસ્તી સંપૂર્ણ વિચાર સાથે મનાધિકરણ સીધી લીટીમાં આવે ત્યાં સુધી કોઈ ક્રિયા કે કામ કરવું નહીં. ઊંધું જ પડે, ઊંધું જ પડે, ઊંધું જ પડે, બધાનો વિચાર સાથે લઈને ચાલો કોઈ પણ કાર્ય કરીએ. એટલે મોટાએ કીધું વડીલોને પૂછવું, કંઈ ન કરવું, એવું આવે છે ને, પાંચ ચોપડી છે ને એમાં આવે છે, પૂછવું કેવું કેવું આપણે આ કરવું છે, આ કરવું છે, સહકાર લઈ લેવો, એટલે કોઈનું મન અડવડું ના રહી એ વસ્તુમાં, પોઝિટિવ રહીએ. ક્યારે થાય પૂછવાનું, સ્વીકારવાનું, પૂછતા બી એ બધા એવી હાલત છે કે આ કરો તમે, એ કરવું પડે, સરખું વાતાવરણ ત્યારે સરખું જીવાય, બાકી છાનમાં આવવાનું, છાનમાં ના જાઓ, એવું થાય. એકના એક તે કર્મે એકાગ્રતા દ્રઢાવી દ્રઢાવીને એકાકારપણાથી જે થતું એને અભ્યાસ કહેવાય. એમાં ને એમાં મન ચિત્ત આદિ બુદ્ધિ પરોવાયેલા એકાગ્રતાપૂર્વક રહે એનું નામ અભ્યાસ. અભ્યાસ આપણે ગાઈ ગઈ તો અભ્યાસ પાકો થઈ જાય. જેને છે પામવું તેની પ્રાપ્તિ અર્થે મંડવું સહી, લગાતાર રહેવાનું મંડેલા એક તાનમાં. આપણે ગાવામાં ના ફાવે ને, પ્રાપ્તિ અર્થે બોલો તો યાર. જેને છે પામવું તેની પ્રાપ્તિ અર્થે મંડવું સહી, લગાતાર રહેવાનું મંડેલા એક તાનમાં. એકના એક તે કર્મે એકાગ્રતા દ્રઢાવીને એકાકારપણાથી જે થતું અભ્યાસ જાણજે એને અભ્યાસ કહેવાય. હવે વૈરાગ્ય આવે છે એના માટે 48 કડીનો પહેલો શબ્દ વૈરાગ્ય, તેને અભ્યાસે મથી મથી જ રાખતા, મનને વૈરાગ્ય અને અભ્યાસમાં મથી મથી ચોંટાડતા થવાનું નિશ્ચય એ સ્થિર આત્માના ક્ષેત્રમાં, બરાબર. તો હવે આપણે અભ્યાસ જાણી લીધું, વૈરાગ્ય કોને કહેવાય એ ટિપ્પણી આપે, ચાર લીટી છે તો એને વૈરાગ્યમાં વૈરાગ્ય અને અભ્યાસ બે પગ થઈ જાય, સાધકના બે પાંખો એનાથી ઉડીને ભગવાન પાસે પહોંચી જાય. આમાં સમજાઈ ગયું,
નહીં તો પાંખો કપાઈ દે. જે પંખીની ઉપર પથ્થર હે કલાપી ખબર તમને આપણે ગાઈએ. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. મંદાક્રાંતા બોલી ગયો પડ્યું ને હેઠે. તેને અરર પડી અરર કરતું હેઠું પક્ષી આવી કલાપી. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા તો ફેંકી દીધો. જોઈ પાંખો એને પકડતો બાણ લાગી ગયું. પછી પથ્થરો લાગી જાય પાંખો કરે કામ પછી ના કરે. ઝીણી ઝીણી વાતોથી ભરેલું છે. કલાપી નો કેકારો ચોપડી છે આવડી. આમાં એવડી એક નથી એવડી છે. કલાપી નો કેકારો એ કવિતાઓ છે. કવિતા હા જયારે સાહિત્ય વાળું જીવ થાય આર્ટ્સ માં છો જોઈ લેજે કોક દી કામ આવશે. કલાપી નો કેકાર રહું ઉત્તમ પુસ્તક કલાપી નું. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપી એ ક્યાંના રાજા લાઠી લાઠી ભાવનગર પાસે જ છે. એના રાજમહેલ ને બધું છે. અને કલાપી કવિ હૃદયનો રાજા. ઓછા હોય પ્રજાને રાહત જ હોય. કવિ હૃદય હોય તો રાહત હોય ને. કેટલા વર્ષે ગુજરી ગયા લગભગ કેટલા છે આમ અનુમાન લગાવવાનું? 40 અંદર. પછી હજી અંદર બીજા 26 વિચાર કર્યો એટલું લખી નાખ્યું. અને આપણે હમણાં 26 પૂછશું તો હજી આ પાકું કરવાનું. કેવું લઈને આવ્યા એ ધારણા કેટલી હોય એની. હા વૈરાગ્ય અભ્યાસ તો ચાલે છે ને. તો વૈરાગ્યની સ્થિતિમાં અભ્યાસ જો થતો રહે. અભ્યાસ એટલે આવડું આ એકતાનતા એકાગ્રતા જેને પ્રાપ્તિ અર્થે મંડવું છે એની સભાનતા ધ્યેય હેતુની પ્રભુ પ્રીતિ અર્થે બધું ભેગું કરીને કરીએ છીએ. પણ હવે ભૂમિકા વૈરાગ્યની કેળવીને અભ્યાસ કરો એ બતાવે છે કે વૈરાગ્યની ભૂમિકામાં આ લેવું પડશે. આપણે વૈરાગ્યની તો આમાં વૈરાગ્ય બાકી રહી ગયો ભાઈ બરાબર છે. આમાં છે ને જો આ રહ્યું લીટો અહીંથી 170 આવે છે. અહીંથી છે આ તો અલગ છે. હવે ફરીથી લેવું પડે આપણે વૈરાગ્ય સમજવા કે અધૂરું રહેતું હતું આમાં. કે નિરાગ્રહ અનાશક્તિ પૂર્વગ્રહોની પૂર્વગ્રહોથી મુક્તતા. અનાગ્રહ નિરાગ્રહ અનાશક્તિ પૂર્વગ્રહોથી મુક્તતા. હો નિર્મોહાદિ નિષ્કામ જેનામાં એની પૂર્ણ નિષ્કામ પૂર્ણ નિર્મોહી પૂર્ણ અનાશક્ત પૂર્ણ નિરાગ્રહ પૂર્ણ પૂર્વગ્રહોથી મુક્તિ. સંસારાદિક ક્ષેત્રોમાં મન જેનું ચલાયમાન થાય ના. સાચો વૈરાગ્ય તે જાણો આવે આત્મ ઉપયોગમાં. સાચો વૈરાગ્ય તે જાણો એ આત્મા તરફ લઈ જવામાં કામ આવે. શમશાન વાળો કામ ના આવે. ઘર સુધી કામ આવે પછી પાછા હતા અહીંયા ને અહીંયા નાહી લીધું બધું ખંખેરી નાખ્યું. ઘરે આવી નાહી લીધું અડતાની એટલે પછી પતી ગયું. કપડા આડોની આ આડોની એનું નામ ધર્મ. પાણી છાંટ્યું હવે અંદર ધર્મમાં આવું થઈ ગયું છે. કેવી વાત છે આવી સ્વીકારી લઈ હું સરદા પાણી નાખજે એક ટીપું નાખે આવી એટલે નિરાગ્રહ અનાશક્તિ પૂર્વગ્રહો ના હોય નિર્મોહ સ્થિતિ થાય નિષ્કામ ભાવ હોય તો પૂરેપૂરું હોય આપણામાં. આ બધું તો સંસારાદિ ક્ષેત્રોમાં મન પછી ચલાયમાન ના થાય. કારણ કે આ નથી ચલાયમાન થાય છે. આ વસ્તુ તમારે શાંત થઈ ગઈ અનુભવ કરીને હમણાં જ આવ્યું. આપણો પાકો અનુભવ થતો જાય છે અમે વાર વાર કેવું કંઈ અડે એવું નહીં.
બધાને જોતો હતો, ઓલા આંખમાં આંસુ, કોઈને આંસુ, કોઈ આંસુ થતું. હા, આપણે ખિલખિલાટ મજા કરવાની, પ્રયોગ કરીએ તો સમજાય ને ભાઈ, કે સંસાર આદિ ક્ષેત્રમાં જેનું મન ચલાયમાન ન થાય મૃત્યુ વખતે બહુ કામ આવે. સાચો વૈરાગ્ય જાણો એ આત્માના ઉત્થાન માટે કામ આવે, બાકી કંઈ નહીં. હવે આગળ કહે છે કે કેવી રીતે પ્રોસેસ છે એની, આટલું આ થાય કેવી રીતે, કે આપણામાં અનાશક્તિ કેમ આવે, નિરાગ્રહપણું કેમ આવે, નિર્મોહપણું કેમ આવે, પૂર્વગ્રહથી કેમ છૂટાય, હં, નિર્મોહ ભાવ, નિષ્કામ સ્થિતિ ક્યારે થાય. તો કે વૈરાગ્યની ભૂમિકામાં અભ્યાસ જે કરવાનો હતો ને, કયો અભ્યાસ, મંડ્યા રહેવું, એકાગ્રતાથી ધૂન ચડાવવાની, એકાકારપણું, એ જ ગમતું થઈ જવું. તો વૈરાગ્યની ભૂમિકામાં અભ્યાસ જો થતો રહે બરાબર, અભ્યાસ ફળદાયી છે. એ અભ્યાસ ફળ આપે, એ જ વૈરાગ્ય વિવેક તરફ તમને લઈ જાય. અભ્યાસ ફળદાયી છો એ પરિણામ લાવશે. ગુજરાતી કરી દીધું, હાવ આ જ વસ્તુ આ ભાવ પર થવી જોઈએ. આ ભાવ એટલે આ ભાવ, એટલે બહુ સરસ મોટા મહેનત કરી બને થાય કે આ મોટા આપણા ગુરુ મોટા, મોટા પગે લાગો, પગે લાગો, પગે લાગો મોટા, તેવું આપણને ભણાવે છે બેઠા બેઠા. એમ થાય કે પ્રભુ તમે હોય તો લાભ ના લેવાનો પૂરો, એટલે ભૂમિકા તારા જેવી મારી. હરિઓમ. ટિપ્પણીનો અનુભવ થયો ને કેવી હોય, એટલે ધીરે ધીરે વાંચું છું. મને કેમ હોનાની ટિપ્પણી ગમે, આ લગડી લગડી આ બધી જેટલી ટિપ્પણી એક એક લગડી, હે, એનો કબાટા ભરેલો. હા, વૈરાગ્યની ભૂમિકામાં અભ્યાસ જો થતો રહીએ, જેને પામવું છે એને માથે એને માટે મૈથા કરીએ, એકાગ્રતાથી, એકતાંતાથી, નિશ્ચય બળથી, એકાકારપણાથી લાગી રહીએ, પછી એ લાગી રહેવાનું વૈરાગ્યની ભૂમિકાથી થાય. તો આ જ અભ્યાસ વૈરાગ્યની ભૂમિકામાં, વૈરાગ્યની ભૂમિકા એટલે નિરાગ્રહપણું, સદભાવ, પ્રેમ, પૂર્વગ્રહ નહીં, સદભાવ, પ્રેમ, એમ કરતાં મોહ નહીં, પ્રેમ, એમ કરતાં 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 નિષ્કામ ભાવ, સદભાવ, પ્રેમ, એમ કરતાં કરતાં વૈરાગ્યની ભૂમિકામાં એ જ અભ્યાસ પાછો થાય. તો અભ્યાસ ફળદાયી કેવો, એ અભ્યાસ કેટલું જલ્દી પરિણામ આપે, એ પરિણામ જલ્દીમાં જલ્દી આત્મ ઉન્નતિ તરફ લઈ જવા માટે આવી જાય. એ જ ધક્કો, એનો વૈરાગ્યનો ધક્કો આપણને ક્યાં મોકલે, ઉર્ધ્વમાં, ભગવાન તરફ. ને વૈરાગ્ય વિનાનો જે અભ્યાસ, કદાચ આ અભ્યાસ વૈરાગ્ય નથી આવ્યો આપણામાં, કદાચ ચૂકી ગયા કે વૈરાગ્ય થતો નથી, પણ અભ્યાસ ચાલે છે. તો એ વૈરાગ્ય વિનાનો જે અભ્યાસ છો ને થતો, કાંઈ વાંધો નહીં, ખોટ નથી, કાળક્રમે પરિણામ આવશે. હા, વૈરાગ્ય વિનાનો જે અભ્યાસ છે છો ભલે થતો, કાંઈ વાંધો નહીં, વૈરાગ્ય ના હોય તો કંઈ વાંધો નથી, કાળાંતરે ફળે, બીજા જન્મમાં કામ આવે. મોટા કહેતા ને, કાકા કહેતા ને કે આવતે જન્મે કામ આવશે, આ વખતે વૈરાગ નથી એટલે આ વખતે ના આવે, આ વખતે વૈરાગ આવે તો આ વખતે કામ લાગી જાય, કાળાંતરે ફળે, તેથી શો વૈરાગ્ય જરૂરનો. હરિઓમ. મોટા ગાવાનું છે. હવે આપણે પહેલાં વૈરાગ્યની ઉપર છીએ, અભ્યાસ પતી ગયો, હં, પણ આપણે અભ્યાસ વૈરાગ બે ભેગું ગાઈ દીધી ટિપ્પણીઓ, પહેલાં અહીંથી લેવાનું, પછી આમ આવવાનું અહીંથી, હં, કે અભ્યાસની, જેને છે પામવું તેની પ્રાપ્ત યાર્થે મંડવું સહી, પ્રાપ્તિ અર્થે, જેને છે પામવું તેની પ્રાપ્તિ અર્થે મંડવું સહી, લગાતાર રહેવાનું મંડેલા એકતાનમાં, એક ના એક થે કર્મે એકાગ્રતા દ્રઢાવીને, એકાકારપણાથી જે થતું અભ્યાસ જાણ છે. એકાકારપણું, વોટ ઇઝ મિનિંગ ઓફ એકાકારપણું, એકાકારપણું એવી રીતે થાય ને, તો અભ્યાસ બરાબર થાય. ને હવે વૈરાગ્ય તરફ જાય, કે નિરાગ્રહ અનાશક્તિ પૂર્વગ્રહોથી મુક્ત
તથા નિર્મોહાદિ નિષ્કામ જેનામાં એની પૂર્ણતા. કેટલું સમજાવે છે મોટા, આટલું કરી લ્યો તમારે આ જન્મે જ ઘણું થઈ જાય. વૈરાગ્ય મુખ્ય વૈરાગ્યની વ્યાખ્યા ડોંગરેજી મહારાજ, ડોંગરેજી મહારાજ શું કહે છે વૈરાગ્યની વ્યાખ્યા? ભગવાન પ્રત્યે અતિ રાગ, એનું નામ વૈરાગ. સંસારમાંથી રાગ, એનું નામ સંસારી. સમજાઈ ગયું? આસક્તિ મોહ રાગ બધું ભગવાન ભગવાનમાં રાખી દેવો, એની છૂટ. રાગ દ્વેષ, દ્વેષથી પરિણામ આવ્યા છે રાવણ ને કંસ ને, જો ને દ્વેષથી મુક્ત થઈ ગયા. એવું ના કરવું, એ ભૂમિકા આપણી ના હોય. નેગેટિવિટી છે, સમાજને નુકસાન બહુ થાય, પણ એ દ્વેષ કરવાથી પણ ભગવાન પામી જાય. મોટા એક જગ્યાએ બોલે છે કે દ્વેષથી પણ ભગવાન તરફ જલ્દી પહોંચાય છે, બીજા કરતાં જલ્દી પહોંચાય છે. પણ કેમ પહોંચાય છે હજી મને મળ્યું નથી કેસેટમાં. કેમ કરીને નેગેટિવ વાળો જલ્દી ભગવાનમાં પહોંચી જાય, એ વસ્તુ મને હજી પ્રાપ્ત ન થઈ. કે સારું, એમાં એવું હોય છે કે જલ્દી પહોંચી જાય છે? એ નથી સમજાનું મોટાને, એટલે આપણે તો ક્યાંથી સમજાય, એટલે સમજાય એમાં જાવું આપણે. આપણે પોઝિટિવ તો કીએ સંસાર, સંસારાદિ પહોંચી ગયા નહીં ક્ષેત્રોમાં. ચડે એટલે ચલાય માન ન થાય. સાચો વૈરાગ્ય તે જાણો આવી આત્મ પ્રયોગમાં, આત્મ ઉપયોગમાં. આત્મ ઉપયોગ સાચો વૈરાગ્ય તે જાણો આવી આત્મ ઉપયોગમાં. આત્મ ઉપયોગ છૂટું પાડે ને તો વધારે, આત્મ ઉપયોગ બોલતા આવડે તો વધારે. આત્મ ઉપયોગ બોલજો. સાચો વૈરાગ તે જાણો આવી આત્મ પ્રયોગમાં. પ્રયોગ તો કરવો જ છે તારે, તો એને ક્યારે કરશું આપણે? ગમે એમ કઈ પ્રયોગ કરવો, એને હજી બહાર છે એ ભાઈ. ત્રીજી વાર પણ પ્રયોગ, ભાઈ પ્રયોગ બહુ હદી ગયો એનો પ્રયોગ, પ્રયોગ હદી ગયો, મરી ગઈ તો મને મળે નહીં, વહી ગયો ટાઈમ. મારે મયુર નો પાડો તો મસ્ત કામ, આપણને સમજાઈ ગયો ની મજા છે. આત્મા સંસાર આદિ ક્ષેત્રમાં મન જેનું ચલે નહીં, સાચો વૈરાગ તે જાણો આવે આત્મા ઉપયોગમાં. હવે હવે આગળ ચાર લીટી છે. આનંદ કર્યો ભાઈ વૈરાગ્યની ભૂમિકામાં. અભ્યાસ ફળદાયી શો ને પરિણામ લાવશે? પરિણામ શેનું? આત્મા તરફ જવાનું. ને વૈરાગ્ય વિનાનો જે અભ્યાસ છો ભલે થતો, કાળાંતરે ફળે તેથી ભગવાન મોટા. તારીખ આજે 19 ફેબ્રુઆરી 2019 20 તારીખે હવે યાદ આવી. હરી વાલો જીવનમાં પ્રાણ પ્યારો છે, જીવનમાં હે તકરવાને હરી જેવું બીજું ના છે, જીવનમાં હે તકરવાને હરી જેવું બીજું ના છે. હરી ઓમ શ્રી સદગુરુદેવની વાલા મોટા ઓમ.
આપણે આજે અભ્યાસ અને વૈરાગ્ય એના વિશે મહત્વમાં મહત્વની વસ્તુ ચાર પાંચ લીટીમાં આવી ગઈ. કલ્પના કરો, મોટા કેવું ભરપૂર દાબી દાબીને ભરેલું છે. આ બે વગર હાલવાનું જ નહીં. ભગવાન તરફ જવું હોય તો આ પાંખો ફૂટવી પડે આપણે, ત્યારે જવાય. ઉડી ના મોટા મોટા સોલિડ કામ થયું. હે સાહેબ, તમે સાંભળ્યું ને બરાબર? હા, તો સારું ભાઈ. પણ આ તો મહત્વનું, થોડી થોડી મજા કરી. ફોન આવ્યો, જવાબ દે. બાકી એટલું બધું